नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपनु स्वागत छे। विगतवार समाचार जोता पहला जोइए आज ना मुख्य समाचार। देश में जनता ने फ्री में रस्सी आपवानी जाहरात करता स्वास्थ्य मंत्री। गोंडल पास ट्रक अने कार वच्चे अकस्मात बाद विकराल आग थी त्रण महिलाना मौत। फायर एनओसी कढ़ावा माटेना समय वधारो करवानी मांग साथे आईएमए ना डॉक्टरे मनपा कमिश्नर ने करी रजूआत। हवे जोईए समाचार विगतवार। दुनिया भर में वैक्सीन ने लई तैयारी करवामां आवी रही छे। दुनियाना घणा देशोए रस्सीनो इमरजेंसी उपयोग शुरू करी दीधो छे, त्यारे भारतमां वैक्सीन ने लईने तैयारी शुरू करी देवामां आवी छे। वैक्सीन देशमां स्टोर करवाथी लई दरेक व्यक्ति सुधी पहोंची शके ते माटेनी व्यवस्था उभी करवामां आवी छे। त्यारे आज रोज देशभरमां वैक्सीननी तैयारीने लई ड्राय रन योजावामां आवती हती। त्यारे आरोग्य मंत्री हर्षवर्धन ने जाहरात करवामां आवी हती के देशना दरेक व्यक्ति ने कोरोना वैक्सीन मफत में मळशे। गोंडल राजकोट नेशनल हाईवे पर गोंडल थी 5 किलोमीटर दूर बिलियाड़ाना पादर में वहली सवारे आईटेन कार अने कपास भरेलो ट्रक सामासाम अथड़ाता बन्ने वाहनों में आग लागता अने आग प्रसरता बन्ने वाहनों बड़ी ने खाक थई गया हता। कार में बैठेला गोंडलना त्रण गिरासदार महिला सर्गी ने भड़थू थया हता। राजकोट में थोड़ा समय पहला उदय कोविड केयर हॉस्पिटल में आग लागी हती, जेने कारणे तंत्र सफाड़ू बैठू थयू छे अने राजकोट शहर नी तमाम हॉस्पिटल ने तात्कालिक असर थी खूबज टूंका गाड़ा में फायर सेफ्टी ना साधनों नी पूरता माळखाकीय तोड़फोड़ करी एनओसी मेळवा फायर एंड इमरजेंसी विभाग द्वारा नोटिस आपवामां आवी छे अने हॉस्पिटल ने सील करवानी चालू करवामां आवता आज रोज इंडियन मेडिकल एसोसिएशन द्वारा म्युनिसिपल कमिश्नर उदित अग्रवाल ने मनपाए फटकारेली नोटिस नी समय मर्यादा वधारवा अंगे रजूआत करवामां आवी हती। आज अमे आईएमए ना होदेदारो अने अमुक सीनियर मेंबर्स राजकोट म्युनिसिपल कमिश्नर उदित अग्रवाल साहेब ने फायर एनओसी ना मुद्दे रजूआत करवा आवेला हता अने मीटिंग बहुत सौहार्दपूर्ण वातावरण में पूरी थई छे। એમણે પણ સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે અમને અને ડૉક્ટર્સ પણ બધી જ રીતે ફાયર એનઓસીના કમ્પ્લેન્ટ થવા માટે સંપૂર્ણપણે રેડી જ છે। અમુક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે એનું એક વ્યવહાર ઉકેલ કાઢવા માટે અમે એમને સજેશન અથવા તો એને રિક્વેસ્ટ કરી છે અને એમણે પણ કીધું છે કે સાથે બેસીને બે સાઈડથી કમિટી બેસ સાથે બેસી અને કંઈક એનો વ્યવહાર ઉકેલ કાઢશું। ફાયર કમ્પ્લેન્ટ મુદ્દે કરવું તો બધાએ પડશે જ અને ડૉક્ટર્સ પણ રેડી જ છે, પણ અમુક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જીસ માટે અમને થોડાક મૂંઝાતા હતા એમાં સહકાર આપવાની સંપૂર્ણ ખાતરી અમને કમિશનર સાહેબે આપી છે। સમયમર્યાદા પૂર્ણ થવા આવી છે પણ ત્યાં બધી જગ્યાએ મોટાભાગે જે ફાયર એનઓસીનું કામ ચાલુ જ છે અને સાહેબે કીધું છે કે વર્ક ઓર્ડર પૂરું થઈ જશે તો પછી એ નોટિસો આપણે ફરીથી રિવ્યૂ કરશું અને જો બધું સંપૂર્ણ હશે તો એનઓસી આપી દેવામાં સંપૂર્ણપણે તત્પર છીએ અમે બધા જ સાધનો, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ હોય, હોઝરેલ સિસ્ટમ હોય, સ્પ્રિંકલર્સ હોય, એલાર્મ હોય કે બીજું ગમે તે હોય એનો કોઈ મુદ્દો જ નથી, અમે બધી જ રીતે તૈયાર છીએ અને ફાયર સેફ્ટી અમારા માટે પણ એક જરૂરી છે, લોકોના સ્વાસ્થ્ય માટે અમારી પણ સેફ્ટી માટે જરૂરી છે, એટલે લો સાથે કમ્પ્લેન્ટ થવાનો કોઈ બીજો પ્રોબ્લેમ જ નથી। અમુક જગ્યાએ જ્યાં પ્રોબ્લેમ છે અમે કીધું કે અમુક જૂની હોસ્પિટલ્સ હોય, જૂના બિલ્ડિંગ્સમાં હોય ત્યાં ફાયર સેકન્ડ એક્ઝિટનો પ્રોબ્લેમ હોય, સેકન્ડ સ્ટેર કેસનો પ્રોબ્લેમ હોય તો ત્યાં કઈ રીતે આગળ વધવું એનો ઉકેલ આપણને નહોતો મળતો, અમુક માર્જિન ન હોય, સ્પેસ ન હોય, આ બધા મુદ્દા હતા જે પ્રોબ્લેમ હતા। સેકન્ડ એક્ઝિટ કઈ રીતે કાઢવી એ એક મોટો પ્રોબ્લેમ હતો। જૂનું બિલ્ડિંગ હોય ને ટાંકા ઉપર આપણે 20,000 કે 40,000 લીટરની ટાંકી મૂકવી પડે તો એ પણ એક બિલ્ડિંગ માટે ખતરો ઊભો થઈ જાય, નીચે જગ્યા ન હોય 50,000 લીટરનો ટાંકો કેવી રીતે કરો, એવા પણ અમુક મુદ્દા હતા જેના માટે જ અમે આજ રજૂઆત કરવા ગયા હતા અને સાહેબે કીધું છે કે બધા સાથે મળીને એનો કંઈક વ્યવહાર ઉકેલ કાઢશું એટલે થોડાક દિવસોમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવો જોઈએ એવી અમને સંપૂર્ણ આશા છે। મોરબીના ટંકારાને નવા બસ સ્ટેશનની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ટંકારા ખાતે 1.66 કરોડના ખર્ચે નવું નિર્માણ પામનાર બસ સ્ટેશનનું ઈ ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા બસ સ્ટેશનના નિર્માણથી મોરબીને એસટીના નવા રૂટો મળી રહેશે તેમજ મોરબીના લોકોને ફાયદો થશે। ખાતમુહૂર્તના પ્રસંગે સાંસદ મોહન કુંડરિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈના ખડ કમળોથી ગુજરાતની અંદર અલગ અલગ તાલુકાની અંદર 10 નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે અને 5 નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવેલ છે।
तो टंकारा नो वर्षो जूनो एक प्रश्न हतो के टंकारा ने तालुको थी अलग थया पछी बस स्टेन्ड मळवू जोईए। कोई पण कारणोसर लेट थतुं गयुं पण अत्यारे नो समय आव्यो तो 156 लाख ना खर्चे नव बस स्टेन्ड बनवा जई रह्युं छे। टूंक समय में एनुं काम पूर्ण थाय अने टंकारा तालुका ने टंकारा नी जनता ने एक सारी सुविधा उपलब्ध थाय एना माटेनो नवा आयाम जे हतो ई पूर्ण थवा जई रह्यो छे। एना लोको खातमुहूर्त पूर्ते आजे एकत्रित थया हता। एनी समयमर्યાદા एक वर्ष ने पूर्ण करे समयमर्યાદા छे त्यां सुधीमां पूर्ण 100% थई जशे। गोंडलना धारासभ्य गीताबा तथा पूर्व धारासभ्य जयराजसिंह जाडेजाना सुपुत्र युवा अग्रणी ज्योतिरादित्य सिंह ना जन्मदिवस निमित्ते युवा भाजप द्वारा नवा मार्केट यार्ड खाते महारक्तदान कैंप नु आयोजन करायु हतु, जेमा बहोळी संख्या मा रक्तदाताओ उमटी पड्या हता। शहर युवा भाजप ना प्रमुख समीर कोटड़िया, तालुका युवा भाजप प्रमुख योगेश कियाड़ा तथा युवा भाजप नी टीम द्वारा रक्तदान कैंप माटे व्यवस्था कराई हती। गोंडलना धारासभ्य गीताबा अने पूर्व धारासभ्य जयराजसिंह जाडेजाना सुपुत्र अने युवा अग्रणी ज्योतिरादित्य सिंहना जन्मदिवस निमित्ते युवा भाजप द्वारा गोंडलना नवा मार्केट यार्ड खाते महारक्तदान कैंप नु आयोजन करायु हतु, जेमा सवारथी ज बहोळी संख्यामां रक्तदाताओ उमटी पड्या हता। युवा भाजपना प्रमुख समीर कोटड़िया, तालुका युवा भाजप प्रमुख योगेश कियाड़ा तथा युवा भाजप टीम द्वारा रक्तदान कैंप माटे अलायदी व्यवस्था कराई हती। सवार थी सांज सुधी चालनारा आ कैंप मा अंदाजे 5000 थी वधु बोतल रक्तदान एकत्र थई हती। रक्तदान कैंप नी साथे साथे रक्त तोलानुं पण आयोजन करवामां आव्युं हतुं। महारक्तदान कैंप नी शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुड़ासमा, जयेशभाई रादड़िया, सांसद रमेशभाई धड़ुक, जिला भाजप प्रमुख मनसुखभाई सवारथी शहर तथा गामडामां रक्तदाताओ उमेट्या हता अने होशभेर रक्तदान कर्यु हतु। अब तक साथेनी वातचीतमां ज्योतिरादित्य सिंह जाडेजाए जणाव्यु हतु के मारा जन्म दिवसे कोई पण जातनो खोटो देखाड़ो कर्या वगर अने कोरोनाना तमाम सावचेतीना पगले साथे महारक्तदान कैम्पनु आयोजन कर्यु छे। आज रोज गोंडल युवा भाजप द्वारा एक ब्लड डोनेशन कैम्पनु आयोजन करवामां आव्यु छे अने हाल गोंडल शहर अने तालुकामांथी अने समग्र सौराष्ट्र गुजरातमांथी सौ रक्तदाताओ अहीं आवी रह्या छे अने जे पण रक्त अहीं एकत्रित थशे ते राजकोट सिविल, अमदावाद सिविल, ભાવનગર સિવિલ અને જામનગર સિવિલમાં જે થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત બાળકો છે એને દેવામાં આવશે। યુવા ભાજપ દ્વારા આજે ગોંડલના આંગણે માર્કેટિંગ ખાતે જે રીતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું યુવા ભાજપની તમામ ટીમને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથોસાથ ગામની ધાર્મિક શૈક્ષણિક તમામ સંસ્થા આ કાર્યક્રમમાં જોડાઈ છે। આજનો દિવસ એટલે કે મારા સુપુત્ર જ્યોતિરાદિત્યનો જન્મદિવસ છે એ નિમિત્તે એક આ સારું કાર્ય ગોંડલની અંદર થઈ રહ્યું છે, એના માટે હું ખૂબ આનંદ અનુભવું છું। આવતા દિવસોમાં જે રીતે મહામારીનો સમય આપણી વચ્ચે વીતી રહ્યો છે એવા સમયની અંદર જે રીતે બ્લડની જરૂર છે એ જરૂરિયાત પૂરી પાડવા માટે એક નાનો એવો પ્રયાસ ગોંડલે અને યુવા ભાજપની ટીમે કર્યો છે એમને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું। સાથોસાથ જે નાગરિકોએ જે ભાઈઓ બહેનોએ બ્લડ ડોનેટ કર્યું છે એમને પણ હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને આજે નવા વર્ષની શરૂઆત છે તો નવા વર્ષની હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અમારા જીવનમાં કોઈ પણ દાનનું મહત્ત્વ છે, એ શિક્ષણનું હોય, અન્નદાન હોય, સમયનું દાન હોય, પણ એ બધા દાનમાં સર્વોત્તમ છે એ રક્તદાન છે। કટોકટીના સમયની અંદર કોઈપણ માણસની જિંદગી બચાવવાનું કામ એ અકસ્માત હોય, ગંભીર ઓપરેશન હોય, શારીરિક સમસ્યા હોય, એવા સમયે જરૂરી સમયે જો લોહી મળી જાય તો કોઈ વ્યક્તિની જિંદગી બચી જાય છે। શક્ય છે કે એ વ્યક્તિ કોઈકનો યુવાન દીકરો હોય, કોઈ ઘરનો મોભી હોય, કોઈની માં હોય, કોઈ સમાજ જીવનનો આગેવાન હોય, આ પ્રકારનું કામ એ ઉત્તમ પ્રકારનું કામ છે, ઐશ્વર્ય કામ છે, પવિત્ર કામ છે। અને આજ રોજ ગોંડલ ખાતે મારા પરમ મિત્ર પૂર્વ ધારાસભ્ય ભાઈ જયરાજસિંહજી જાડેજા એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે
5000થી વધારે વ્યક્તિઓનું મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરે છે ત્યારે હું અહીંયા નજરે જોઈ રહ્યો છું, કલાકથી અહીંયા છું અને જે રીતે રક્તદાન માટેનો પ્રવાહ ચાલી રહ્યો છે એ જોતાં લાગે છે કે કદાચ 5000થી પણ વધારે વ્યક્તિઓનું આમાં રક્તદાન કરવામાં આવે. હું દેરાસીને આવા પવિત્ર કામ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમાં પણ દીકરાના જન્મદિવસ નિમિત્તે છે અને આખું આયોજન દેરાસીને બીજા અભિનંદન એટલા માટે આપું છું કે એ વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે કરી શક્યા હોત, પણ ભાજપના કાર્યકર્તા છે એણે ઊંચાઈ બતાવી છે કે આયોજન મેં નથી કર્યું, મારી પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓએ આ આયોજન કર્યું છે. આ કામથી પણ આ નિર્ણય કે જસ મારી પાર્ટીને મળે, યુવા મોરચાના યુવાનોને મળે, આ પણ એક ઉત્તમ પ્રકારનો નિર્ણય છે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આજે મને અહીંયા હાજર રહેવાનો મોકો મળ્યો છે. હું જયરાજસિંહને તો અભિનંદન આપું જ, પણ બધા જ રક્તદાતા ભાઈઓ બહેનોને પણ આ પવિત્ર કામ કરવા માટે અભિનંદન આપું છું. મેડિકલ સ્ટાફ અને જેમણે જેમણે આમાં મદદ કરી છે સૌને અભિનંદન અને આભાર. રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજયભાઈ હંસરાજભાઈ દુધાગરા વગેરે માણસો વિરુદ્ધ મંડળીના થાપણદારો તેમજ રોકાણકારોની 60 કરોડ રૂપિયા જેટલી રકમ વિશ્વાસઘાત છેતરપિંડી કરી ઉચાપત કરેલ હતું, જેને લઈ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. તેમાં આરોપી બેંકના વાઇસ ચેરમેનને ભક્તિનગર પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા, જેને લઈ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. રાજકોટ શહેર કે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સર ઓર જેસીપી સર શ્રી ખુરશીદ અહેમદ સરને અમે બાર બાર સૂચના દીએ કે જો ફાઇનાન્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ હોતે નાણાકીય સંસ્થા ઉસમેં જો ડિપોઝિટર્સ હોતે જો અપના પૈસા જમા કરતે ઇનકે હિત કી રક્ષા કે લિયે એક નયા કાયદા ગુજરાત સરકારને પાસ કિયા થા જીપીઆઈડી એક્ટ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ તો ઇસકા ઉદ્દેશ્ય યે હૈ કે જો હમારે ડિપોઝિટર્સ હોતે હૈ જો ઇન્વેસ્ટ કરતે અપના પૈસા મંડલી મેં યા કિસી દૂસરી નાણાકીય સંસ્થા મેં ઉનકા જો પૈસા હૈ કોઈ ગલત તરીકે સે ઇન્વેસ્ટ ના કરે ઓર કોઈ કરે તો ઉસકો સખ્ત સે સખ્ત સજા હો તો ઇસકો મદ્દેનજર રખતે હુએ ભક્તિનગર પોલીસ કે સામને એક ઘટના સામને આઈ થી જિસમેં શ્રી રામેશ્વર સહકારી મંડળી નામ કી મંડળી થી જિસમે લોગોને અપને અપને પૈસે જમા કિયે થે જિસમે ઘોટાલા સામને આયા હૈ ઇસમે સર્વપ્રથમ તો જો સબસે પહેલી બાત હૈ ધ્યાન દેને વાલી કે ઉન્હોને અપને ઓડિટ 2019 કે ઓડિટ મેં 1200 કે આસપાસ લોગ દિખાએ થે કે ઉનકે મંડળી મેં જો ઇન્વેસ્ટ કર રહે હૈ લેકિન જબ હમારે સામને જો વિગત આઈ હૈ તો વો 3000 થી 4000 કે બીચ મેં ટોટલ અભી યે જૈસે જૈસે કેસ કી સૂચના લોગો મેં બહાર આયેગી ઉસ તરીકે સે ઓર ભી અરજદાર ઓર ફરિયાદી હમારે સામને આયેંગે તો અભી વો ફાઇનલ હમારે પાસ આંકડા હૈ નહીં કે એક્ચુઅલી મેં કિતના હૈ લેકિન ટોટલ આંકડા જૈસે આપ લોગને પ્રેસ મેં તો પઢાઈ હૈ કે 60 કરોડ કે આસપાસ કા હૈ લેકિન અભી તક જો હમારે પાસ આઈ હૈ વિગત વો 103 લોગોને હમારે પાસ આકે અપની અરજી ઓર ફરિયાદ લિખવાઈ હૈ જિસમે ટોટલ જો કિંમત હૈ 8,11,94,000 કી હૈ તો એ કાફી મોટી રકમ હૈ ઓર મુજે ભરોસા હૈ કે શાયદ બઢેગી ભી યે ચીજ ઇસમે ટોટલ 3 આરોપી હમને ફરિયાદ મેં રખે હૈ જિસમે સે એક આરોપી હૈ જો વાઇસ ચેરમેન કી કેપેસિટી મેં થે ગોપાલભાઈ લક્ષ્મણભાઈ રયાની ઓર મેનેજર થે વિપુલભાઈ રતિભાઈ વસોયા યે દોનો હમારે અટક હો ગયે હૈ ઓર જો ઇસમે જો ચેરમેન થે જો પૂરા જો પૈસા થા જિસકો ઇન્વેસ્ટ કર રહે થે વો સંજયભાઈ હંસરાજભાઈ દુધાત્રા જો વાઇસ ચેરમેન ઓર મેનેજર થે યે ઉનકા મેઇન કામ થા કે જો પૈસા હૈ વો લોગો કે પાસ સે લાયે ઉનકો અપને સ્કીમ કે બારે મેં બતાયે ઓર ઉસકી એક તરીકે સે જો ઇન્વેસ્ટર્સ થે ઉનકો અટ્રેક્ટ કરતે થે ઓર ઇસમેં હુઆ યે કે જો ઇન્વેસ્ટમેન્ટ થા વો ઇન્હોને જો એક સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ હોતા હૈ કે અચ્છા ઇન્વેસ્ટમેન્ટ હોતા હૈ ઉસકા પાલન નહીં કિયા ઓર ઇનકા મોટા ભાગ સે જો પૈસા થા વો ઉનકા જિસ ઉન્હોને 12% કા ઉન્હોને જૈસે 12 અને 22% કા વાદા કિયા હૈ તો ઉસ ટકા સે ઉનકી બઢોતરી નહીં હુઈ ઓર જબ
अपने लॉकडाउन के बाद जब लोगों ने उनसे अपना पैसा वापस मांगा तो वो लौटाने में अक्षम रहे, और इसमें हमारी एक टीम ऑलरेडी रवाना हो गई है, जो चेयरमैन है संजय भाई हंसराज भाई दुदात्रा को अरेस्ट करने के लिए, तो मुझे पूरा भरोसा है कि शाम तक वो भी अरेस्ट हो ही जाएंगे। और इसमें अभी जो 12 करोड़ के आसपास जो लोन था, जो इन्होंने अपने इन्वेस्टर से जो पैसा लिया उसको लोन पे भी चढ़ाया था, तो 12 करोड़ के आसपास इनको अभी लोन का भी पैसा अभी तक वापस नहीं आया है, तो इस तरीके की माहिती है टोटल। सर वो पैसा खर्च किया था या उसने कहीं रोकन किया है? देखिए अभी तक तो ऐसा है कि ये इन्वेस्टिगेशन के दौरान पता चलेगा, लेकिन जो मोटे भागे से हमको पता चला है, क्योंकि अभी तक जो मेन आरोपी है चेयरमैन जो था वो अटक हुआ नहीं है, लेकिन हमने अभी जितना भी इसमें तपास की है हमें समझ में आ रहा है कि इसने जमीन में ही ज्यादातर पैसा लगा दिया था और जमीन की वैल्यू उस हिसाब से बढ़ी नहीं। इनफैक्ट साबरकांठाना इडर मां कांग्रेस ने संकलन समिति ने बैठक मड़ी हती। इडर तालुका संकलन समिति ने मड़ेली बैठक मां स्थानिक स्वराज्य नी चूंटणी मुद्दे चर्चा करवामां आवी हती। आगामी समय मां चूंटणी ना उम्मीदवारी नी पसंदगी माटे बैठक योजाशे। मीटिंग मां जिला पंचायत अने तालुका पंचायत उम्मीदवारो बायोडेटा साथे हाजर रहा हता, त्यारे जोनल प्रभारी जगदीश ठाकुर नी गैरहाजरी वर्ताई हती। कांग्रेस जिला प्रभारी तेमज प्रमुख नी हाजरी साथे संकलन समिति नी बैठक योजाई हती। कोरोना नी महामारी ना संक्रमण ने अटकावा सरकार द्वारा मास्क पहेरवू फरजियात करायू छे, तेम छता शिनोर तालुका सेवा सदन कचेरी ना सरकारी कर्मचारियों मास्क वगर जोवा मड़ी रहया छे। राजकोट मां स्वर्गस्थ पंचाबाई सोरठिया नी 14मी पुण्यतिथि निमित्ते जयेशभाई सोरठिया द्वारा सोरठिया वाड़ी खाते महारक्तदान कैंप नु आयोजन करवामां आव्युं हतुं। आ कैंप मां राजकोट सिविल हॉस्पिटल नाथाणी वॉलंटरी ब्लड बैंक रेडक्रॉस ब्लड बैंक ना सहयोग थी कैंप योजावामां आव्यो हतो, जेमां 600 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને તમામ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અર્પણ કરવામાં આવ્યું હતું। મહારક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। આજે મારા ફાધરની 14મી પુણ્યતિથિ છે અને અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ, આ 14મું વર્ષ છે અને મારા ફાધરની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ મેગા કેમ્પનું આયોજન કરીએ છીએ। આ વખતે પણ મેગા કેમ્પનું આયોજન જ છે, પણ કોરોનાના નોર્મ્સ નિયમને લીધે બધું સોશિયલ ડિસ્ટન્સને બધું જે કંઈ નોર્મ્સ નિયમ અમને ઉપરથી કહેવામાં આવ્યા હતા અમે ફોલો કર્યા છે, સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે અને લોકોમાં લાગણી એવડી મોટી છે। આ વખતે પણ ઘણા લોકો બ્લડ દેવા માટે સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે। અત્યારે અમારે બ્લડ લગભગ 350-400 બોટલ એકઠું થઈ ગયું છે અને અમારો ટાર્ગેટ તો આમ અમે એવું રાખતા નથી, પણ અમારે લાગણી પ્રેમ લોકોમાં અમને દેખાય છે દર વર્ષે અને જે કંઈ આ બ્લડ અમે જે કંઈ આજે ભેગું થશે એ અમે ગઈકાલે રાત્રે જ સંકલ્પ કર્યો છે કે મને ક્યાં લાવ્યો કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અત્યારે બાળકો ઘણા લોકો વેઇટિંગમાં છે, મને એવું કહેવામાં આવ્યું ઉપરથી સિવિલ હોસ્પિટલમાંથી કે 950 બાળકો અત્યારે જયેશભાઈ વેઇટિંગમાં છે, તો મેં કાલ રાત્રે સંકલ્પ કરી નાખ્યો બધી બેંકોને બોલાવીને। સિવિલ હોસ્પિટલ પણ છે આપણે સિવિલ બ્લડ બેંક, મેં આજે એવો સંકલ્પ કર્યો છે કે જે કંઈ બ્લડ એકઠું થશે એ આજના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અમે અર્પણ કરવાના છે। આ સત્કાર્ય તો અમારા બ્લડમાં જ છે, મારા દાદા પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા, મારા ફાધર પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા અને એ બધું અમે અમારામાં અમે પણ સેવાકીય પ્રવૃત્તિ કરી, અમારું ફેમિલી જ આમ પહેલેથી છે ને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે। દર વર્ષે આમ તો અમે ટાર્ગેટમાં ને એમાં માનતા નથી, પણ લોકોની લાગણી પ્રેમ ભાવ બોલે છે, 1800-2000 બોટલ તો અમારે આ 14મું વર્ષ છે થાય જ છે। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ અને દોરાની માર્કેટ જામતી હોય છે, ત્યારે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે રાજકોટના થોરાળા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા। તો તમે ખબર છે કે 2 વ્યક્તિની મોત થઈ ગયા છે ચાઇનીઝ દોરીના કારણે અને એના અનુસંધાને રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સર દ્વારા એક જાહેરનામા પણ કરવામાં આવેલ છે, જેમાં ચાઇનીઝ લેન્ટર્ન અને ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે, વેચાણ માટે પ્રતિબંધ છે। તો એના અનુસંધાને થોરાલા પોલીસ દ્વારા એક કેસ કરવામાં આવેલ છે ગઈકાલે, જેમાં 2 આરોપી અટક થઈ ગયા છે
અને જો એના ચાઇનીઝ ડોરીનો જો મિલકત હતી જો મુદ્દામાલ હતા આ પણ જપ્ત કરવામાં આવેલ છે તો એની કિંમત 2900 ને આસપાસ હતી અને હું રાજકોટની પ્રજાથી અનુરોધ કરું છું કે તમે ચાઇનીઝ લેન્ટન અને ચાઇનીઝ ડોરીનો ઉપયોગ નથી કરો ક્યોંકિ આ જો છે જાન માલ અને જો આપની ફસલ છે એના માટે પણ ખતરનાક છે। समाजवादी पार्टी ना नेता अने उत्तर प्रदेश ना पूर्व धारासभ्य मोहम्मद आसिफ खान दादरा नगर हवेली ना बे दिवसे प्रवासे आव्या छे। दादरा नगर हवेली मा राष्ट्रीय मद्रासा फाउंडेशन ने मजबूत करवाना हेतु थी दादरा नगर हवेली नी मुलाकात लीधी हती। मोहम्मद आसिफ खाने जणाव्यु के खास करीने अमने लागे छे के दादरा नगर हवेली मा लोकतंत्र जेवी कोई वस्तु रही नथी। उत्तर प्रदेश में मुलायम सिंह यादव ने 27% आरक्षण लागू कर दिया, बिहार में लालू प्रसाद यादव ने 27% आरक्षण लागू किया, लेकिन पूरे देश में अभी पिछड़ों को 27% आरक्षण नहीं मिला है। आबादी पिछड़ों की 52% है, सभी धर्म के पिछड़ों की, इसलिए हम ने केंद्र सरकार से और देश के सभी राज्य सरकारों से मांग किया है कि पिछड़ों को उनकी आबादी के अनुपात में 52% लोकसभा में, राज्यसभा में, विधानसभा, विधान परिषद में, सरकारी नौकरियों में, शिक्षा में, नगर पंचायत, ग्राम पंचायत में हर जगह आरक्षण मिलना चाहिए, उसकी लड़ाई हम मदर टेरेसा फाउंडेशन के बैनर तले लड़ रहे हैं। दूसरे 6 साल पहले समाजवादी पार्टी के मंच से हम लोगों ने सियाराम यादव जी के नेतृत्व में एक लड़ाई शुरू किया था दादरा नगर हवेली में कि जो राज्य केंद्र शासित प्रदेश है, चाहे दमन है, पांडिचेरी है, चाहे दादरा नगर हवेली है, यहाँ विधानसभाओं का गठन किया जाए और इसका चीफ मिनिस्टर होना चाहिए, नहीं तो IAS हम पे हुकूमत कर रहा है। इस मुल्क में डेमोक्रेसी है, जनता अपना शासक खुद चुनेगी, तो ठीक है केंद्र शासित प्रदेश। जन सेवा एज प्रभु सेवा ने चरितार्थ करता चिंतन चैरिटेबल ट्रस्ट द्वारा अरवली जिला ना मोडासा मा मालपुर रोड पर चिंतन मल्टी स्पेशलिस्ट हॉस्पिटल नो शुभारंभ करवामा आव्यो छे, जेमां अरवली नी जनता ने फक्त ₹50 मा राहत दरे सारवार आपवामा आवशे। हॉस्पिटल मा ताव शर्दी थी लई थायरॉइड सहित नी सारवार आपवामा आवशे। કુકિલાબેન ગજ્જર અમદાવાદ થી છે મોડાસામાં, એટલા એ હેતુ થી હું અહીંયા આવી છું। મારું ચિંતન ચેરેબલ ટ્રસ્ટ ની હું ચેરપર્સન છું અને ચિંતન ચેરેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી ચિંતન મલ્ટીપલ હોસ્પિટલ નું જે મેં આયોજન કર્યું છે એ ગ્રામ્યની જે પ્રજા છે એ લોકોને રાહત દરે સારી સગવડ મળી રહે અને યોગ્ય ડોક્ટરો દ્વારા નિદાન થાય અને ઓછા સાવ મામૂલી ફી જે ₹50 ફી રાખીને અમે લોકોએ રાહત દરે અમે હોસ્પિટલ ચાલુ કરી છે અને ગામના છેવાડા સુધી કોઈ પણ ગ્રામ્યના લોકોને કંઈ અગવડ ના પડે એવો અમારો ધ્યેય છે। અરવલ્લી જિલ્લામાં મેઇન રોડ ઉપર માલપુર રોડ ઉપર આવેલી ચિંતન હોસ્પિટલ મોડાસા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલુ કરી છે, જેમાં શરૂઆત મેડિસિન ડિપાર્ટમેન્ટથી MBBS ડોક્ટર અત્યારે અવેલેબલ છે અને માત્ર નજીવા દરથી ₹50ના કેસથી અત્યારે આ હોસ્પિટલ ચાલુ કરી છે, જેની અંદર તાવ, માથું, શરદી, સડેકમ અને આજે નવા વર્ષના પ્રથમ દિવસે ચિંતન હોસ્પિટલ તરફથી ખૂબ જ સરસ પ્રોગ્રામ કરવામાં આવે છે। ચિંતન હોસ્પિટલ એક સસ્તા દરની હોસ્પિટલ છે, જ્યાં અહીંની જનતાઓને સસ્તા દરે સેવા પૂરી પાડવામાં આવે છે અને આજના દિવસે બધાને ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અહીંયા આગળ, તથા ચશ્માનું વિતરણ પણ ફ્રી કરવામાં આવ્યું, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ પણ રાખ્યો છે આજે અને નજીવા ₹50 દરે અહીંયા આગળ લોકોની તપાસ કરવામાં આવે છે। અત્યારે અહીંયા મેડિકલ ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ ગયું છે, ધીમે ધીમે બધા જ ડિપાર્ટમેન્ટ અહીંયા ચાલુ થવાના છે અને એની જે આજુબાજુની જનતાઓને રાહત દરે। હાલમાં કડકડકી ઠંડીનો માહોલ ચાલે છે ત્યારે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેને લઈને બિગ સ્માઇલ ફાઉન્ડેશન હૈદરાબાદ અને રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ઝૂંપડપટ્ટીના વિસ્તારના 80થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેટલો ટાઈમ આપણે આ પ્રમાણે આમાંથી બહાર નીકળવું છે કે નથી નીકળવું, તમે જે પરિસ્થિતિમાં રહ્યા, તમારા વડવાઓ જે પરિસ્થિતિમાં રહ્યા, એ જ પરિસ્થિતિમાં આપણે આ છોકરાઓને રાખવા છે, એમાંથી બહાર નીકળવું હોય તો આ બધા જેટલી મહેનત કરે છે એટલી જ મહેનત સામે તમારે કરવી પડે। સરકાર તમારી સાથે છે, ભાઈ અરશદભાઈ જેવા કામ કરતા હોય એ લોકો તમારી પાછળ સતત ભળગ્યા રહે છે, ત્યારે
ત્યારે તમારી સૌની ફરજ છે કે વહેલી તકે આમાંથી બહાર નીકળાય એવું કંઈક કરવું જોઈએ. બહાર નીકળાય એવું કંઈક કરવું જોઈએ એટલે શું કરવું જોઈએ? આવી રીતે કોઈ સ્વેટર આપી જાય, કોઈ અનાજ આપી જાય, કોઈ નાસ્તો આપી જાય, એ પરિસ્થિતિ કદાચ બાળકોને જે નથી મળતું એ મળી રહે એટલે તમને સારી લાગે, પણ લાંબા ગાળા માટે આ પરિસ્થિતિ હું પોતે સમજું છું ત્યારે સારી કહેવાય. કેશોદ ખાતે આવેલ સાંગાણી હોસ્પિટલમાં બે દિવસ પહેલા 70 વર્ષના વૃદ્ધને અતિ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તપાસ કરતા વૃદ્ધના હૃદયની આજુબાજુમાં પાણી ભરાઈ ગયું હતું, જેની સારવાર કરવી અતિ ગંભીર હોય છે. ત્યારે સાંગાણી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા હૃદયની આજુબાજુમાંથી સફળ રીતે પાણી કાઢીને વૃદ્ધનો જીવ બચાવવામાં આવ્યો હતો. આજરોજ એક જેસાભાઈ, દાદા મોટી ઉંમરના 70 વર્ષની ઉંમર અને ખૂબ શ્વાસ સાથે આવ્યા, અને છેલ્લા 4-5 દિવસથી ધીમે ધીમે શ્વાસ વધતો જતો હતો. જ્યારે મારી પાસે આવ્યા ત્યારે કન્ડિશન બહુ જ સિરિયસ હતી. સગાવાલા બહુ જ કોઓપરેટિવ હતા કે સાહેબ તમારાથી થાય એટલી મહેનત કરો. ત્યારે આપણે બધા રિપોર્ટ કરી અને જોયા પછી ખબર પડી કે હૃદયની ફરતી કોર, કે જે હૃદયની કન્ડિશન છે એની ફરતી કોર પાણી ભરાયું હતું અને હૃદયની ઉપર દબાણ આવતું, એટલે હૃદય કામ કરતું નહોતું. એટલે યુઝવલી આ પ્રોસિજર બહુ જટિલ પ્રોસિજર છે અને બહુ હાયર સેન્ટર ઉપર થતી પ્રોસિજર છે. છતાં એ સગાવાલાને મેં સમજાવ્યું ખૂબ જ જોખમી છે, ક્યાંય આગળ પહોંચી શકે કે જઈ શકે એવી પરિસ્થિતિ પણ નહોતી. અને સગાવાલાએ કન્સેન્ટ આપી, સંમતિ આપી કે સાહેબ જે થાય પણ તમે શક્ય એટલો પ્રયત્ન કરો, જોખમ લો. આ જોખમ લીધા પછી હમણાં જ એ પ્રોસિજર પૂરી કરી અને લગભગ 1 લીટર જેટલું હૃદયની ફરતી કોરથી હેમરેજિક પાણી કાઢ્યું. અને યુઝવલી અમારી ભાષામાં પેરીકાર્ડિયલ ઇફ્યુઝન ટેપિંગ કહેવાય. આ ટેપિંગ કર્યા પછી દાદાની કન્ડિશન ઘણી સારી છે, ઘણા સ્ટેબલ થઈ ગયા છે. અને ઓલમોસ્ટ રાજકોટમાં 25 ડિસેમ્બરના રોજ ઓશો રંગરેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી ખાતે 3-દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આગામી 27 માર્ચ થી ઋષિકેશમાં શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. રાજકોટ મેં હો ચુકા યહાં પે, વૈસે તો 25 તારીખ કો હોના થા યહાં પે, પર કોરોના કી વજહ સે યહાં પે થોડી પરમિશન કમ મિલી હમેં 4 ઘંટે કી, તો ફિર છોટા હી પ્રોગ્રામ કિયા થા, 2 ઘંટે કે લિયે હી કિયા. શિબિર મેં હમ લોગ ઓશો કે જો ભી મેડિટેશન ટેકનિક્સ હૈ ઉનકે માધ્યમ સે, જિસ તરહ સે આજ કે ડેટ મેં સબ લોગો કો સ્ટ્રેસ હૈ, एंग्जाइटी है, फियर है, फोबिया है, डिप्रेशन की जो प्रॉब्लम चल रही है अभी कोरोना के बाद से, काफ़ी ज़्यादा लोगों में तनाव, फियर, मानसिक तनाव बहुत ज़्यादा हो गया है. 68% लोगों को लगभग तनाव छू के गया है, चाहे वो किसी भी लेवल पे रहा हो, चाहे थोड़े लेवल पे रहा हो या ज़्यादा लेवल पे रहा हो. तो उसके लिए एक जो होता है मन में भय, लोग कोरोना से कम मर रहे हैं और भय से ज़्यादा पैनिक हो रहे हैं. भय की वजह से ही जो है इम्यूनिटी हमारी कम होती है. जब भय ज़्यादा होता है तो शरीर में जो रोग प्रतिरोधक क्षमता है, वो हमारे जो सेल्स हैं वो हमारे आदेश का पालन नहीं करते, हमारी बॉडी हमें सुनती नहीं है, फिर बॉडी और माइंड दोनों अलग अलग हो जाते हैं. तो मेडिटेशन किसके ऊपर काम करती है? इसी चीज़ के ऊपर कि बॉडी और माइंड को एक साथ सिंक्रोनाइज करना, बॉडी माइंड और कॉन्शियसनेस तीनों को एक सिमेट्री में लेकर के आना, एक अलाइनमेंट में लेकर के आना, उस चीज़ के ऊपर मेडिटेशन काम करती है. और कई बार क्या होता है कि माइंड हमारे लिए ड्यूअलिटी क्रिएट करता है, माइंड को कुछ और लगता है क्योंकि माइंड के पास सिर्फ मेमोरीज है, याददाश्त है ओनली सिर्फ, और बॉडी के पास कोई याददाश्त नहीं है. बॉडी के पास एक विजडम है, बुद्धिमत्ता, बॉडी को हर चीज़ पता है क्लियरली कि क्या चाहिए क्या नहीं चाहिए. दिमाग के पास सिर्फ अतीत है, या तो अतीत है या फिर फ्यूचर की कल्पनाएं, वर्तमान नहीं है, विजडम नहीं है. तो हम मेडिटेशन में नो माइंड स्टेट में लेकर के जाते हैं लोगों को. ओशो का जो संदेश है वो नो माइंड का है कि जब हमारी यात्रा जो हम शुरू करते हैं, जो एक आंतरिक यात्रा शुरू होती है, अभी तो हम ज़्यादातर टाइम हमारी जो अवेयरनेस है वो बाहर की तरफ ही रहती है, हम बाहर के जगत से ज़्यादा जुड़े हुए हैं, अंदर भीतर के जगत से नहीं जुड़े हुए हैं.
लेकिन अगर हमें सिर्फ ये सर्वाइव ही करना है फिर तो बाहर का जगत ठीक है कि आओ सुबह और काम करो, सांस लो, कपड़े पहनो, नहाओ, धो, सो जाओ। ये तो एक रूटीन है, मशीनीकरण है, ये यांत्रिकता जिसको कहते हैं कि यंत्रवत जीना, जैसे रोबोट जीता है रोबोट की तरह जीना। लेकिन इस रोबोटिक मैकेनिज्म को अगर हमें तोड़ना है उसके लिए हमें अपने भीतर आंतरिक यात्रा करनी होगी। उस आंतरिक यात्रा को मेडिटेशन के माध्यम से हमारे ऋषि मुनि हजारों हजारों साल से करवाते आ रहे हैं। आज के युग में इसकी ज़रूरत ज़्यादा क्यों है? क्योंकि आज का युग जो है वो बहुत ज़्यादा स्मार्ट युग हो गया है, इन्फॉर्मेशन बहुत ज़्यादा हो गई है, अनुभव बहुत कम हो गए हैं। आज साथ है, अब तक बुलेटिन यही समाप्त थाई छे, तमें जोता रहो अब तक। नमस्कार।